હલો બાળકો, કેમ છો? મજામાં? સ્વાધ્યાયનો 13.19 ચેપ્ટર ન્યુક્લિયસ. સારો દાખલો, વિચારવાનો બુદ્ધિ. આવા દાખલાઓમાં કોઈ સૂત્ર જ નહીં હોતા, ખાસ સ્પેશિયલ ફોર્મ્યુલા નહીં હોતા. દિમાગ અને બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય. ચલો કરીએ. ડ્યુટેરિયમના 2 કિલોના વિખંડનથી 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી પ્રકાશતો રાખી શકાય? યાર, યુરેનિયમ તો તમે 2 ડ્યુટેરિયમ 2 કિલો લઈને આવ્યા, વાંધો નહીં. આ 100 વોટનો બલ્બ એટલે શું? બરાબર, એનો મતલબ સમજાવું. લેમ્પનો પાવર કહેવાય, અને વોટ એટલે 100 વોટ. વોટનો મતલબ શું થાય? જૂલ પર સેકન્ડ. તો હવે આ તમને શું કહેવા માગે છે કે આ બલ્બને 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા જોઈએ તો એ ચાલુ રહે, ઓછી પડી તો બંધ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે આ બલ્બ 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા ખાય છે, રાઈટ? તો 1 સેકન્ડમાં લેમ્પને જરૂરી ઉર્જા કેટલી આવી? 100 જૂલ, રાઈટ? બસ, તો આ ઇન્ફોર્મેશન નોંધી રાખવાની. લખ્યું રકમમાં ખાલી 100 વોટ દેખાય છે, પણ એનો ડિટેલ મતલબ આટલો બધો થાય એ આપણે સમજવો પડે તો દાખલો ઇઝી લાગે, નહીં તો ભાઈ ગોખમ ગોક કરો જેમ બધા કરતા હોય. હવે એ લોકો ડ્યુટેરિયમ કેટલું લાયા? 2 કિલો. વાંધો નહીં, હમણાં આપણે ખબર પાડીએ. જો અહીંયા શું દેખાય છે પ્રક્રિયામાં, કે 1 ડ્યુટેરિયમ બીજું ડ્યુટેરિયમ 2 ભેગા થાય એટલે હિલિયમ બને, પ્લસ આટલી ઉર્જા બને 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓ ભાઈ સાહેબ, 2 ડ્યુટેરિયમ સે ઇતના ઉર્જા બનતા હે, તો 1 સે કિતના બનતા હોગા? આધા. વેરી ગુડ. લખો કે 2 ડ્યુટેરિયમની ઉર્જા 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ માટે 1 ડ્યુટેરિયમની ઉર્જા 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કા આધા, એ કિતના હોતા હૈ ભૈયા? 2 એકા 2, 2 છંગ 12, 2 તરી 6, 6 2 5 10, આવું કંઈક આવે ને? ઓકે, આટલી ઉર્જા 1 ડ્યુટેરિયમમાંથી મળે, રાઈટ? નો પ્રોબ્લેમ. મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે, આનો જૂલમાં વહીવટ કરી નાખો છે પહેલેથી જ, કરી નાખીને, કેમ કે પેલું બધું જૂલમાં છે, ભાઈ આગળ જઈને હેરાન કરે. ચાલ તું જૂલ બન જા ભાઈ, પહેલે રૂપ 1.6, 3, 5, 10 ની 6 કરો એટલે મિલિયન, બાબા બાબાય. પછી ઈ લગાવો, ઈવી હટાવો, ઈ લગાવો 1.6, 10 ની -19. બરો, કેલ્ક્યુલેટર લગાના પડેગા બંધુ. કિતના હૈ? 1.635 × 1.6, 2.616, 2.616, આ કેટલું થાય ભાઈ? 10 ની -13 જૂલ. બરાબર છે ને? ચલો ભાઈ, બધું આપણા હાથમાં જ છે હવે સિચ્યુએશન. કે બલ્બની તો શું જરૂરિયાત છે? બલ્બ શું કહે છે કે મુજે 100 જૂલ દે દો હરેક સેકન્ડ મેં. 1 સેકન્ડ આપ 100 જૂલ દોગે, મેં 1 સેકન્ડ તક જલુંગા. ફિર 100 જૂલ દોગે, મેં દૂસરી સેકન્ડ ભી જલુંગા. આપ દેતે જાઓ, મેં જલતા જાઉંગા. એને તો 1 સેકન્ડમાં 100 જૂલથી મતલબ છે, રાઈટ? હવે તમે મટીરિયલ બળતણમાં શું લાયા? ડ્યુટેરિયમ કેટલું લાયા? 2 કિલો. હે ને? એ 2 કિલો ડ્યુટેરિયમ જે પડ્યું છે ને તમારી અમે, એની અંદરનો કોઈ બી એક પરમાણુ ઉઠાવું ને તો એ આટલી ઉર્જા આપે છે, સમજ? તો 2 કિલો ડ્યુટેરિયમની અંદર બધા પરમાણુ ભેગા થઈને કેટલી ઉર્જા આપશે? તો અહીંયા પહેલાં 2 કિલો ડ્યુટેરિયમમાં પરમાણુ કેટલા હોય તો પતાવું ના જોઈએ, સમજમાં આ રહા હે? એ જો 2 કિલો ડ્યુટેરિયમ તું લે કે આયા ના, ઉસમેં સે 1 પરમાણુ કો નિકાલ, યે ના ઇતની ઉર્જા દેગા. તો દેખ લે ઇસકે અંદર પરમાણુ કિતના પડાય 2 કિલો કે અંદર, ઉસકો ગુણાકાર કર દે કે 1ની આટલી તો આ બધાની કેટલી. સિમ્પલ કેલ્ક્યુલેશન હે ને? તો હવે 2 કિલો ડ્યુટેરિયમમાં પરમાણુ કેટલા છે આપણે ગણીએ. ચલો આવી જાઓ, ડ્યુટેરિયમમાં 2 લખ્યું છે ને, એનો મતલબ કે જો 2 ગ્રામ ડ્યુટેરિયમ હોત તો પરમાણુ કેટલા લાયા હોત સાહેબ? 6.023 × 10⁻³૩. આ આંકડો શું કહે છે? કે આપણી પાસે 2 ગ્રામ જ ડ્યુટેરિયમ હોત તો એવો ગેટો જેટલા પરમાણુ હોત, પણ ધીસ ટાઈમ વી હેવ 2 કેજી, તો કેટલા? તો સિમ્પલ છે,
બે ગ્રામ પર આટલા પરમાણુઓ, 2 કિલો એટલે 2000 ગ્રામ. હવે આ કેમેરામાં કવર થાય છે ને, 2000 ગ્રામ પર કેટલા? તો 6.025 × 10³ ઇન્ટુ 2000 ભાગ્યા 2. આવી ગયા પરમાણુઓ કે નહીં આવ્યા? કેલ્ક્યુલેટર મારી જ દઉં, લાય ને નવરાજ ઊભા છીએ, ઊભો રહે. હા મારી દઈએ કેલ્ક્યુલેટર, પણ મજા નહીં આવે. 6.025 × 2000 ભાગ્યા 2. 6025. હાય હાય, બુદ્ધિ જ ના વાપરી, આ બે બે ઉડી જાય સાહેબ, આ 26 થઈ જાય ને એમનું એમ. ચાલ વાંધો નહીં, જિંદગી છે ભાઈ, થાય આવું. 6025 × 10³ આ પોઈન્ટ કાઢ નાખ્યો એટલે 3 મીંડા ગયા બે. એ હલો, એ પોઈન્ટ નિકાલા તો 3 મીંડા બી ગયા, 3 મીંડા ગયા તો એ 23 ઈ રહેગા. હા, આટલા પરમાણુઓ છે. તો આ પરમાણુ કેટલી ઊર્જા બનાવશે? લઈ લો અહીંયા કે એક પરમાણુ અથવા ન્યુક્લિયસ, જે બી લખો, એક પરમાણુની ઊર્જા કેટલી છે? અરે ને, એક પરમાણુની ઊર્જા 2.616 2.616 × 10⁻³ જૂલ. માટે આટલા બધા પરમાણુની કેટલી? 6025 × 10³ પરમાણુની ઊર્જા કેટલી? હવે અહીંયા લેવું પડશે હું ભાઈ, આને ત્યાં ગુણી દઈએ. ચલો, તો ઊર્જા આટલી છે, 6.025 × 10³ અને અહીંયા ગુણવાનું ને, 2.616 × 10⁻³. લગા ભૈયા કેલ્સી, લગા લગા કેલ્સી. હવે લગાવવું પડશે ભાઈ. એ યાર સાહેબ, મૂર્ખ થઈ ગયા, પોઈન્ટ તો જતો રહ્યો છે. હા સરી યાર, 6025 × 2.616, યસ માય ડિયર, 1576.4 1576.4 આ થાય 10⁻³ જૂલ. ક્લિયર છે કે નહીં ક્લિયર? તો ચલો સમજો, આપ ઘટના કો એક વાર ફિર સે અચ્છે સે સમજ લો, ક્યા બોલ રહી હૈ ઘટના. આપકે પાસ એક લેમ્પ હૈ, ઉસકો 100 જૂલ ઉર્જા હર સેકન્ડ ચાહીએ જલને કે લિયે. 100 જૂલ ઉર્જા ખા જાયેગા, ઓર કિતના ટાઈમ જલેગા? 1 સેકન્ડ. તો 100 જૂલ પે 1 સેકન્ડ. અબ આપ ઉસકો ઉર્જા કિતની દે રહે હો? આપ 2 કિલો ડ્યુટેરિયમ કી પૂરી ઉર્જા ઉસકો દે રહે હો. હવે 2 કિલો ડ્યુટેરિયમમાં ટોટલ ઉર્જા કેટલી છે? આ રહી ને આટલી. તો લખી દો કે 100 જૂલ માટે એને 1 સેકન્ડ લાગે, તો આટલી ઉર્જા લઈને કેટલો ટાઈમ ચાલુ રહેશે? કોમન સેન્સ. ચાલો લખો, 100 જૂલ ઉર્જા માટે લાગતો સમય ઇઝ 1 સેકન્ડ, માટે આટલા જૂલ, 1576.4 × 10⁻¹ સેકન્ડ માટે લાગતો સમય કેટલો? અને ત્યાં ગુણી દો, 1576.4 × 10⁻¹⁰ સેકન્ડ્સ, આટલો ટાઈમ બલ્બ ચાલુ રહેશે. પણ આ સેકન્ડમાં બહુ મોટું મૂલ્ય છે, આને વર્ષમાં ફેરવી નાખવું છે, ફેરવી શકાય. અને વર્ષમાં ફેરવવું હોય તો નીચે તમારે છે ને 3.16 × 10⁻⁷ આપો, એટલે હવે આ શું થઈ જાય? વર્ષ. શું થઈ જાય? વર્ષ. ચલો કેલ્ક્યુલેટરમાં જવાબ લાઈને આપીએ આને પૂરેપૂરો. 1576.4 નીચે 100 આવે ને, હા તે તું લખી લે ને, તો ખબર તો જ હતી. ભાગ્યા 3.16, 4987 કંઈક આવ્યું છે ઉભારો, આ નીચે 100 છે, હો અહીંયા 100 નીચે જાય ને. શું આવ્યું કેલ્ક્યુલેટરમાં? 4987. પછી જો આ 7 ને આ 9, 2 ને 7 9 ને, અને આ 10, તો અહીંયા એક મીંડું રહી જાય ને, તો કેટલું થાય? 49870. ઓ બાપરે, આટલા વર્ષ જવાબ મને નહીં લાગતું આવ્યો હોય, આટલા વર્ષ બલ્બ ચાલુ રહે. હોય હોય, એનું ફિલામેન્ટ ઉડી જાય, લે બળી જાય ખાક થઈ, જોતો ભાઈ બરાબર છે ભાઈ, લાગી શકે આટલા વર્ષ, ચિંતા નહીં કરો. તો આટલા વર્ષ ટાઈમ, આટલા વર્ષ સુધી બલ્બ ચાલુ રહેશે. દાખલો મસ્ત છે,
આવા દાખલાઓ આમ દિમાગની અંદરથી બધું ફિઝિક્સ બહાર ખેંચી લાવે, કોમન સેન્સના દાખલાઓ, એમ સામાન્ય બુદ્ધિના દાખલાઓ, સામાન્ય બુદ્ધિ. સાબુ, સાબુ છે, નાવાનું નહીં લે, હા સામાન્ય બુદ્ધિ. ઓકે ચલો ટાટા, સ્ક્રીનશોટ લઈ લેજો.